गुड मॉर्निंग एवरीवन। चलो नेक्स्ट एग्जांपल जो ही आप पे एग्जांपल नंबर 22 जो ही है ना वो कर दिए एग्जांपल नंबर। एग्जांपल नंबर 22 तू कैसे एग्जांपल नंबर 22 एक्स प्लस 2 अपॉन एक्स प्लस 3 बराबर અહીંયા છે 2x માઇનસ 1 નીચે થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 બરાબર ઓકે અહીંયા તમારે શું છે અહીંયા આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું ચલો જોઈએ આપણે શું આનો આના જોડે મલ્ટિપ્લિકેશન કરી કાઢીએ બરાબર સૌથી પહેલાં તો અહીંયા એક્સનો એક્સ ઇન્ટુ એક્સ સુધી જશે એક્સ ઇન્ટુ એક્સ ઇઝગલ ટુ સુધી જશે એક્સ સ્ક્વેર થઈ જશે અહીંયા આગળ તો અહીંયા આપણે મૂકી દઈએ શું મૂકી દઈશું એક્સનો સ્ક્વેર 3 ઇન્ટુ એક્સ કેટલા થઈ જશે 3x અને પ્લસ ઉપર કેટલા છે 2 ડિવાઇડેડ બાય કેટલા થઈ જશે એક્સ પ્લસ 3 બરાબર આ એક વેલ્યુ મળી ગઈ સેમ આને એ વીને મૂકી ગાડો અહીંયા સુધી છે 2x માઇનસ 1 ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 જસ્ટ અ મિનિટ થઈ જશે ચલો હવે આપણે આને શું કરીએ સોલ્વ કરી દઈએ સિમ્પલી તો આને હું શું કરી ગાડું છું આપણે મલ્ટિપ્લિકેશન કરવાનો છે અહીંયા આગળ બરાબર શું છે મલ્ટિપ્લિકેશન તો અહીંયા વેલ્યુ મૂકી ગાડું એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 ડિવાઇડેડ બાય સુધી જશે એક્સ પ્લસ 3 ઇન્ટુ 2x માઇનસ 1 ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 હવે અહીંયા જોઈ લો આ અને આ કટ થઈ ગયું બરાબર સામે એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 છે તો મારી પાસે રહ્યું શું 2x માઇનસ 1 અને ડિવાઇડેડ શું થઈ જશે એક્સ પ્લસ 3 હવે ડિવાઇડેડમાં છે તો ચલો હવે આપણે એનું ડેરિવેટિવ્સ કરી દઈએ તો ઉપરને આપણે શું લઈશું u અને નીચે શું લઈએ v તો આનો ડેરિવેટિવ શું હશે 2 અને અહીંયા કેટલું થઈ જશે 1 અહીંયા કેટલું થશે 0 તો અલ્ટિમેટલી કેટલું થઈ જશે 2 આનો ડેરિવેટિવ કેટલો થશે 1 પ્લસ 0 કેમ કે x ની વેલ્યુ કેટલી 1 હોય તો અહીંયા કેટલી હોય 1 ચલો હવે મૂકી કાઢીએ તમને ડેરિવેટિવમાં તમને ખબર છે પહેલા આપણે શું લઈશું અહીંયા આગળ dy / dx શું લઈશું v પ્લસ ડેરિવેટિવ કોનો લઈશું u નું d / dx બરાબર માઇનસ અહીંયા માઇનસ થશે કોનો કરશું u કોનો ડેરિવેટિવ છે dv નો / dx અને નીચે શું થઈ જશે v નો વર્ગ થઈ જશે નીચે શું થઈ જશે v નો વર્ગ તો કરી કાઢીએ અહીંયા તો પહેલા લઈએ એક્સ પ્લસ 3 લઈએ તો એક્સ પ્લસ 3 લઈ લીધા બરાબર નીચે મેં લખ્યા કેટલા લીધા છે એક આ રહ્યા એક્સ પ્લસ 3 લીધા બરાબર એક્સ પ્લસ 3 તો આનો ડેરિવેટિવ કયો છે 2 તો અહીંયા હું મૂકી કાઢું 2 માઇનસ ઉપરના લઈ લો 2x માઇનસ 1 આનો ડેરિવેટિવ કયો આવશે સામેનો v નો એટલે અહીંયા શું થશે 1 ડિવાઇડેડ બાય શું થઈ જશે એક્સ પ્લસ 3 નો વર્ગ ચલો કરી કાઢો 3 ગુણ્યા એક્સ એટલે 2 ગુણ્યા એક્સ કેટલા થઈ જશે 2x 3 દૂ 6 એટલે પ્લસ 6 માઇનસ 2 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે 2x અને માઇનસ 1 ગુણ્યા 1 એટલે અહીંયા શું થઈ જશે માઇનસ 1 ગુણ્યા 1 અહીંયા શું થઈ જશે માઇનસ 1 ગુણ્યા 1 ડિવાઇડેડ બાય અહીંયા શું થઈ જશે એક્સ પ્લસ 3 નો વર્ગ અહીંયા ઇન્ટુ છે ઓકે તો હવે તમારી પાસે શું બાકી રહેશે અહીંયા આગળ જોઈ લો આ પ્લસ છે ને આ માઇનસ છે તો આને આ કટ થઈ ગયો આ માઇનસ 6 તો અહીંયા આ માઇનસ માઇનસ શું થઈ જશે તો અહીંયા શું થઈ જશે આ પ્લસ 6 માઇનસ 6 ની પ્લસ 6 આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 1 ભાગ્યા શું થઈ જશે એક્સ પ્લસ 3 નો વર્ગ તો અલ્ટિમેટલી આન્સર શું થઈ જશે 7 ડિવાઇડેડ બાય એક્સ પ્લસ 3 નો સ્ક્વેર આ તમારો આન્સર બરાબર આ શું થઈ જશે તમારો અલ્ટિમેટલી આન્સર ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ બીજા એક્ઝામ્પલ નંબર 29 અને 30 લઈ 29 ના બે લઈ લઈએ બંને તો ચાલો અહીંયા આગળ લખું એક્ઝામ્પલ નંબર 29 29 ને શું છે તમારે શોધવાનું છે dy / dx બરાબર ને પહેલું તમારું શું છે 2x + 1 અહીંયા સુધી જશે y + 3 = 12 તમને આ વેલ્યુ આપી છે બરાબર તો અહીંયા શું કરીશું ધ્યાનથી જો ચલો હું શું કરું આ જે y છે ને એને બહાર લઈ દઉં અહીંયા જે y છે ને અમારી પાસે કિંમત છે 2x + 1 બરાબર y + 3 = 12 તો શું કરું આ y ને બહાર લઈ દઉં તો અહીંયા શું થઈ જશે y + 3 બહાર લઈએ y ની કિંમત શોધવા માટે બરાબર તો અહીંયા શું થઈ જશે 12 અહીંયા છે તો આ પેલી બાજુ જાય તો શું થઈ જાય ભાગાકાર થઈ જાય તો કેટલું થઈ જશે 2x + 1 બરાબર મારે ઓનલી y શોધવું હોય તો y અહીંયા મૂકું તો અહીંયા શું કરી વાળું 12 ડિવાઇડેડ બાય 2x + 1 આ પ્લસ અહીંયા પ્લસ છે પેલી બાજુ જાય તો શું થઈ જાય માઇનસ 3 થઈ જાય બરાબર શું થઈ જાય માઇનસ 3 થઈ જાય ચલો હવે તમે શું કરી કાઢો આનો ડેરિવેટિવ કાઢી કાઢો તો શું થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ તમે જે આનો ડેરિવેટિવ કાઢશો એટલે શું થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ શું છે મારી પાસે 12 2x
प्लस वन अने माइनस थ्री, आने पहला ने यू लई लो, आने यू लई लो आने वी, तो बार ना डेरिवेटिव तो शू जीरो थी जाए, अहीं शू थी जाशे टू इंटू वन थी जाशे, कारण कि वन है आने किंमत के लिए जीरो, तो अहीं त्रण ने तो जीरो जीरो जवानी, तो माइनस जीरो, तो मारी पास रहेशे शू यू नो जीरो, डी यू तमारो जीरो रहेशे, डी वी केटलो रहेशे बे, डी वी केटलो रहेशे तमारो बे, बराबर। तो हवे आनी जे आपणो जे सूत्र छे आनी अंदर आपणे शू करी काढी, जे वेल्यू छे आपणे वेल्यू मूकी दईए, तो शू करीशुं डीवाय अपॉन डीएक्स इज इक्वल टू अहीं केटला छे 2x प्लस 1, સામે ડેરિવેટિવ્સ કોનો થશે u નો, તો અહીંયા શું થશે 0, માઇનસ અહીંયા કેટલા છે 12, ડેરિવેટિવ્સ કોનો થશે સામે 2 નો, ડિવાઇડેડ બાય શું થઈ જશે 2x પ્લસ 1, ચલો અહીંયા કરી આને જોડે હું 0 કરીશ તો અલ્ટીમેટલી બધું 0 જ થઈ જવાનું છે, માઇનસ 12 દૂ 24 એટલે કેટલી જશે 24, અને ભાગ્યા અહીંયા શું થઈ જશે આનો વર્ગ, v નો વર્ગ છે, બરાબર, તો અહીંયા શું થઈ જશે 2x પ્લસ 1 નો વર્ગ, તો અલ્ટીમેટલી મારી પાસે આન્સર શું રહેશે માઇનસ 24 ડિવાઇડેડ બાય 2x પ્લસ 1 નો સ્ક્વેર, આ તમારો ફાઇનલ आंसर, बराबर। तो अल्टिमेटली तमारो फाइनल आंसर शू करवानो खबर, पहला वाई नी किंमत शोधी काढो, अहींया आगळ वाई ने शोधी काढी एटले तमे शू करशो आ वाई ने अहींया बार लाई दो, तो 12 डिवाइड बाय 2x प्लस 1 थई जशे, हवे एकला वाई लईए तो आ अहींया प्लस छे, पेली बाजू आ शू थई जाय माइनस थई जाय, तो वाई इक्वल टू शू थई जशे 12 अपॉन 2x प्लस 1 माइनस 3, हवे तमने डायरेक्ट जगह 12 नो तो 0 रहेवानो, 3 नो भी 0 रहेवानो छे, 2x नो शू थशे 2 अने x ની કિંમત 1 થશે એટલે કેટલા થશે 2, અને આ જ ફોર્મ્યુલા ની અંદર તમારે શું કરવાનું છે અહીંયા, કારણ કે આપણે હંમેશા ડેરિવેટિવ્સ કોનો કાઢીએ, વાય નો નીકળે છે, હંમેશા ડેરિવેટિવ્સ કોનો કાઢીએ છીએ આપણે, વાય નો કાઢીએ છીએ, તો અલ્ટિમેટલી તમારો આ રહ્યો ફાઇનલ આન્સર। ચલો આનો જ એક બીજો છે નંબર 2 જોઈએ, પછી આપણે નવી મેથડ લઈશું સેકન્ડ ડેરિવેટિવ્સ વાળું, x प्लस वाय प्लस थ्री एक्स प्लस फाइव वाय माइनस वन इज इक्वल टू, तमारे आने सोल्यूशन करवानुं छे, तो आपणे शुं करीए जो आ वाय ने आ वाय ने आपणे जोडे लाई दईए पहेला, तो अहींया शुं लखी काढू एक्स वाय प्लस शुं करी काढू फाइव वाय करी काढ्या, बराबर, अने सामे बराबर में हूँ शुं लई जाऊं अहींया आगळ, तमारी पासे अहींया तमारी पासे अहींया केटला छे वन छे, तो आ बाजू पेली बाजू जाए तो शू थी जाए प्लस, अने अहीं शू छे माइनस त्रण एक्स थी जशे, कारण के त्रण पेली बाजू जाए तो शू थी जाए माइनस त्रण एक्स थी जशे, मारी पासे किंमत मळी, अहीं शू करूं हूँ वाय कॉमन लई लूं, तो अहीं वाय कॉमन लीधो तो अहीं केटला आवशे एक्स, अने अहीं केटला आवशे पांच, पांच आवशे, बराबर, अहीं आगळ शू लखीशू वन अपॉन थ्री एक्स, हवे मारे वाय ने ज किंमत शू राखवानी, वाय बराबर शू थी जशे वन माइनस थ्री एक्स डिवाइडेड बाय एक्स प्लस फाइव, आ मारी वेल्यू मने मळी गई। हवे आनी ऊपरथी तमे डेरिवेटिव काढी काढो, फरी समजावुं, जो एक्स वाय प्लस थ्री एक्स प्लस फाइव पांच वाय बराबर वन माइनस जीरो थी गए, तो आप शू करिए पहला एक्स वाय प्लस फाइव वाय जोड़े लिया इज इक्वल टू आने एक्स की किंमत पेली बाजू लीए, तो अहियाँ माइनस वन है आ बाजू आई जाए प्लस थी जाए आ माइनस है पेली बाजू जैसे माइनस वाय ने कॉमन लई लो तो शू थी जैसे एक्स प्लस वाय थी जाए कारण आ वाय कट थी जैसे आ वाय तो एक्स प्लस फाइव थी जैसे इज इक्वल टू शू थी वन माइनस थ्री एक्स वाय ने शोधव हो तो अहियाँ वन माइनस थ्री एक्स ने अहियाँ शू थी जाए नीचे थी जाए बराबर तो हम तुम डेरिवेटिव्स काढ़ दो तो अहियाँ हम अपने डेरिवेटिव्स काढ़ दिए तो अहियाँ शू थी जैसे वाय इज इक्वल टू वन माइनस थ्री एक्स डिवाइडेड बाय एक्स प्लस फाइव चलो करी काढ़ीए वन तो जीरो थी जैसे अहीं थ्री और एक्स की किंमत के लिए थी जैसे वन थी जैसे अहीं एक्स की किंमत के लिए थी जैसे वन और पांच ने जीरो तो अहीं शू थी जैसे माइनस थ्री और अहीं शू थी जैसे प्लस वन बराबर तो आ सूत्र की अंदर हवे तमे भागाकारना प्रमाणे करी काढ़ो तो अहीं पहला शू आवशे वाय जे आपणे डेरिविटी काढवानो डी वाय अपॉन डी एक्स इक्वल टू शू थी जैसे वाय तो सौथी पहला हूँ शू करीश अहीं एक्स प्लस पांच मूकीश अहीं शू करीश एक्स प्लस पांच सामे केटला आवशे गुण्या में माइनस त्रण माइनस अहीं शू करीशू वन माइनस त्रण एक्स सामे शू आवशे एक आवशे ए वन एवा रहेशे भाग्या भाग्या शू थई जशे एक्स प्लस पांच नो वर्ग चलो करी काढो अहीं शू थई जशे त्रण एक्स माइनस त्रण एक्स बराबर माइनस पांच तरी पंदर अहीं केटला थई जशे एक गुणा एक एटले एक अने माइनस माइनस प्लस थई जशे माइनस त्रण एक्स भाग्या एक्स प्लस पांच नो वर्ग हवे आ प्लस छे ने आ त्रण छे तो आने आ कट थई गया माइनस पंदर ने माइनस एक केटला थई जशे माइनस पंदर माइनस एक केटला थई जशे माइनस सोळ तो अहींया मूकी काढू माइनस सोळ अपॉन एक्स प्लस सॉरी एक्स प्लस पांच नो वर्ग ओके तो आने फाइनल आंसर शू आवशे आ आवशे बराबर अहींया भी ए रीते करी तो बे एक्जाम्पल तमारे जाते करशो हवे एक नवो पॉइंट लईए आपणे चलो सेकंड ऑर्डर डेरिवेटिव्स सेकंड ऑर्डर डेरी શું છે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ્સ કઈ નહીં તમે એક વખત ડેરિવેટિવ્સ કાઢો ને અને ફરી વખત બીજી વખત કાઢો એટલે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ્સ થઈ જાય સિમ્પલી આવું છે સમજાવું ને તમે કોઈ વખત કોઈને એક ડેરિવેટિવ્સ તમે કાઢો કોઈ બી કિંમતનો કે સપોઝ કે તમે એનો અહીંયા મેં તમને અહીંયા લીધું એક્સ ની ત્રણ ઘાત પ્લસ ચાર એક્સ નો વર્ગ પ્લસ પાંચ બરાબર એને તમે ડેરિવેટિવ્સ કાઢો શું થઈ જશે ત્રણ એક્સ નો વર્ગ પ્લસ કેટલા થઈ જશે ચાર દુ આઠ એટલે આઠ એક્સ અને અહીંયા કેટલા થઈ જશે ઝીરો
आ पहली वक्त मैं डेरिवेटिव काढ़ू बराबर हम आना हूँ बीजी वक्त डेरिवेटिव काढ़ू तो शू थी जाए सेकंड ऑर्डर डेरिवेटिव एट शू थी जाए त्रण दू छे छ एक्स अँ के थी जैसे आठ एनी किंमत एक बराबर जीरो तो अँ शू थी जैसे छ एक्स प्लस आठ बराबर तो आ तमें सेकंड वक्त काढ़ो तो एने शू कहवा सेकंड डेरिवेटिव बराबर तो आने आप शू डिराइव करूँ आप डी अँ हे ने अपने अँ ली डीवाय डी एक्स कही है पहला ने काढ़ीए तो बीजा ने काढ़ीश तो आपने शू कही डी नो वर्ग वाय अपन शू थी जैसे डी और एक्स नो वर्ग आऊ कह बराबर अथवा अपने आने शू कही एफ एक्स कही डेश वन करिए तो आने शू करिए सेकंड वक्त काढ़ी तो एफ डेश टू और अँ एक्स की किंमत शोधी काढ़ो तो आने शू कहवा सेकंड डेरिवेटिव आ तमने मैं शॉर्ट में समझाय हम थीअरिकल समझा दू सपोज ओके इफ द डेरिवेटिव फंक्शन ऑफ वाय इज इक्वल टू एफ एक्स सपोज देर इज द डेरिवेटिव फंक्शन वाय इज इक्वल टू एफ एक्स विथ रिस्पेक्ट टू एक्स इज ऑप्टेन बराबर ने अपने शू करिए एक्स ऑप्टेन करिए सो इट इज डिनोटेड बाय सपोज के अपने एक्स करिए तो अँ कही विथ रिस्पेक्ट टू एक्स इज ऑप्टेन बराबर तब फर्स्ट टाइम ऑप्टेन करो तो अपने डिटेल शू करी डीवाय अपॉन डी एक्स अथवा अपने एम कही सके अँ शू करी से एफ डेश एक्स बराबर कही सके तो आरु शू कहू फर्स्ट ऑर्डर डेरिवेटिव थू शू थू तरु फर्स्ट ऑर्डर डेरिवेटिव बराबर सपोज थी गयु હવે તમારે શું કરવાનું છે આને ફર્સ્ટ ઇફ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ બરાબર હવે તમે પહેલું કરી ગાડી તો ફરી કહેવું છે કે ઇફ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ઇઝ અગેન ડિફરન્શિએટ એટલે ફરી આપણે એને ડેરિવેટિવ કાઢીએ એનું આપણે શોધીએ બરાબર ને ડિફરન્શિએટેડ With respect to x, we get second derivatives. આપણે શું કરીએ સેકન્ડ ડેરિવેટિવ જે એક વખત કાઢ્યું ફરી અને બીજી વખત કાઢવાનું તો આપણે એને ડિનોટ શું કરીશું ફર્સ્ટ ઓર્ડર ના અર્થે ડિનોટ કરીશું તો સેકન્ડ ઓર્ડર ને કઈ રીતે કરીશું ડી સ્ક્વેર વાય અને નીચે શું કરીશું ડી એક્સ સ્ક્વેર બરાબર અથવા એને શું કરીશું એફ ની ડબલ ડેક્સ અને અહીંયા શું કરીશું એક્સ બરાબર ઇન શોર્ટમાં તો પહેલા ફર્સ્ટ ઓર્ડરને આપણે આ રીતે ડિનોટ કરીએ છીએ બરાબર અને સેકન્ડ ઓર્ડરને આપણે આ રીતે ડિનોટ કરીએ છીએ એક વખત કાઢ્યા પછી તમે બીજી વખત ફરીથી કાઢશો તો એને શું કહેવાશે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ સપોઝ કે લેટ્સ ટેક વન એક્ઝામ્પલ સપોઝ યુ હેવ અ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ સેવન એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટુ બરાબર then you have to find તમને ચોખ્ખું કીધું હશે you have to find d square y and d x square આવું કીધું હશે અથવા તમને કીધું હશે f dash 2 અને અહીંયા સુધી હશે બે ડેક્સ હશે x તમને કીધું હશે ફાઇન્ડ આઉટ કરી કાઢો બરાબર આ વસ્તુ કીધી હોય તો સેકન્ડ ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું અધરવાઇઝ તમારે શું કરવાનું ફર્સ્ટ ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું તો પહેલા આપણે શું કરી કાઢીએ ફર્સ્ટ સ્ટેપ ઇઝ અ ફાઇન્ડ ધ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ તો શું કરીશું dy upon dx also known as f dash x તો ફર્સ્ટ ઓર્ડર આપણે કરી કાઢીએ તો અહીંયા સુધી જશે ત્રણ ગુણ્યા અહીંયા સુધી જશે ત્રણ એક્સ નો સ્ક્વેર થઈ જશે અહીંયા આગળ સાત દુ ચૌદ એટલે સુધી જશે ચૌદ એક્સ માઇનસ નવ અને વન થઈ જશે અને ટુ ની વેલ્યુ કરી જશે ઝીરો તો અલ્ટિમેટલી મારી પાસે રહેશે શું થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ચૌદ એક્સ માઇનસ નાઇન પ્લસ ઝીરો તો વી હેવ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર્ટીન એક્સ માઇનસ નાઇન તો આ મને મળી ગયું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ આને આપણે શું કહીશું વી ગેટ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ બરાબર આને આપણે શું કહીશું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ નાઉ વોટ વી હેવ ટુ ડુ વી હેવ ટુ ફાઇન્ડ ધ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ તો વી કેન રાઇટ હિયર ડી સ્ક્વેર વાય ડિવાઇડેડ બાય ડી એક્સ સ્ક્વેર ઓલ્સો વી કેન આઈ કેન રાઇટ એફ ડબલ ડેક્સ એક્સ બરાબર તો તમારે શું કરવાનું છે ડેરિવેટિવ કોનો કરવાનું પહેલાનું તો ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ડી એક્સ બરાબર ને કોનું ડીવાય અને ડીએક્સ તમારી પાસે જે પહેલું છે કયું છે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર્ટીન એક્સ માઇનસ નાઇન ચલો કાઢી કાઢો ત્રણ થ્રી ટુ ઝા સિક્સ તો સિક્સ એક્સ પ્લસ ફોર્ટીન એક્સની વેલ્યુ વન અને નાઇનની વેલ્યુ ઝીરો તો અહીંયા આન્સર શું થઈ જશે સિક્સ એક્સ પ્લસ ફોર્ટીન તો આ તમારો કયો મળ્યો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ શું તમારો આ ફાઇનલ આન્સર બરાબર શું થઈ જશે આ ફાઇનલ આન્સર તો આપણે અહીંયા શું કરીશું હિયર વી ગેટ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ બરાબર થઈ ગયું આપણે અહીંયા શું મેળવ્યું અહીંયા આગળ આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ આપણને મળી
ગયું સિમ્પલી ચલો એક એક્ઝામ્પલ બીજો લઈએ તારે બે એક્ઝામ્પલ લીટર સિસ્ટમના લીધા છે પછી પ્રેક્ટિકલના હું છ સાત એક્ઝામ્પલ આપણે લઈશું સોલ્વ કરીશું સપોઝ કે યર રાઈટ સી ઇફ વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એક્સ ની ફોર પાવર પ્લસ ઇલેવન એક્સ ની સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન ફાઇન્ડ ડી સ્ક્વેર વાય ડિવાઇડેડ બાય ડી એક્સ સ્ક્વેર બરાબર તમને કીધું ને કે તમારે જો સેકન્ડ ડેરિવેટિવ્સ ફાઇન્ડ કરે તો પહેલા આપણે શું કરીશું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ્સ ફાઇન્ડ કરી કાઢીશું તો આપણે કરી કાઢીએ ડાયરેક્ટલી શોર્ટ પર લખીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ નીચે પાંચ ચોક વીસ વીસ એક્સ ની એક થ્રી પાવર બરાબર પ્લસ અહીંયા સુધી જશે અગિયાર દુ બાવીસ બાવીસ એક્સ માઇનસ અહીંયા સુધી બે અહીંયા એક અહીંયા સુધી જશે ઝીરો તો અલ્ટિમેટલી આઈ હેવ અ ટ્વેન્ટી એક્સ ક્યુબ પ્લસ ટ્વેન્ટી ટુ એક્સ માઇનસ ટુ ધીસ ઇઝ અવર ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ્સ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ્સ નો બેઝ ઓન ધીસ વી હેવ ટુ ફાઇન્ડ ધ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ્સ તો વી રાઇટ ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વોટ વી રાઇટ ડી અપોન ડી એક્સ હિયર ડી વાય અપોન ડી એક્સ બરાબર શું છે અહીંયા આગળ ટ્વેન્ટી એક્સ ક્યુબ પ્લસ ટ્વેન્ટી ટુ એક્સ માઇનસ ટુ ચલો આને ડાયરેક્ટલી આગળ ટ્વેન્ટી થ્રી ઝા સિક્સટી તો સિક્સટી એક્સ સ્ક્વેર થઈ જશે ટ્વેન્ટી ટુ એક્સની વેલ્યુ વન અને અહીંયા કેટલા થઈ જશે ટુ તો અલ્ટિમેટલી વી હેવ અ સિક્સટીન એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેન્ટી ટુ તો ધીસ ઇઝ અ માય ફાઇનલ આન્સર ઓર ઇટ ઇઝ અ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ્સ આ શું થઈ જશે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ્સ ઓકે ચલો હવે નેક્સ્ટ હવે એક્ઝામ્પલ આપણે પહેલાં સેકન્ડ ડેરિવેટિવ કરીશું પછી લાસ્ટ પોઈન્ટ આપણે છે મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ આપણે લાસ્ટ છે એક લોગની વેલ્યુ જોઈ લો અહીંયા આગળ સપોઝ કે વાય ઇઝ ઇક્વલ ટુ તમને લોગ એક્સ આપ્યું છે બરાબર ને લોગ એક્સ આપ્યું છે તો અહીંયા આને ડેરિવેટિવ શું નીકળશે ડીવાય અપોન ડીએક્સ વન અપોન એક્સ થઈ જશે બરાબર આ નંબર વન યાદ રાખજો બરાબર નંબર ટુ લઈએ તમને આપ્યું છે વાય ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આપ્યો છે બરાબર તમને કહે કે વેન એ ઇઝ અ પોઝિટિવ નંબર તો શું થઈ જશે ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એની એક્સ લઈશું અહીંયા આગળ અને લોગ શું લઈશું લોગ અહીંયા તમારે જે ઈ છે એની એક એની વેલ્યુ લઈશું જેમ સમજાવીશું એ એટલે યાદ રાખજો પહેલાં આ તો ખાસ યાદ રાખજો બરાબર લોગ એક્સની કિંમત આપી હોય તો શું કરવાનું વન ડિવાઇડેડ બાય એક્સ કરી દેવાનું સપોઝ કે લોગ એક્સની કિંમત ચાર આપી તો વન ડિવાઇડેડ બાય ફોર થઈ જશે બરાબર એક બીજા બેસિક્સ બેસિક્સ જોઈ લો સપોઝ કે તમને ડી અપોન ડીએક્સ ડેરિવેટિવ્સ તમારે કાઢવાનું છે વન અપોન એક્સનું ડેરિવેટિવ્સ કાઢવાનું છે તો શું થઈ જશે એનું માઇનસ વન અને એક પાવર વધારી દો અહીંયા એક પાવર શું થઈ જશે સ્ક્વેર થઈ જશે બરાબર અહીંયા વન છે તો બરાબર અહીંયા તમારે જે અહીંયા અહીંયા જે એક પાવર એક જ થઈને તો ઉપર મૂકી કાઢો માઇનસ વન એક્સ સ્ક્વેર થઈ જશે સપોઝ કે ડી અપન ડીએક્સ તમારી પાસે છે વન અપન એક્સ સ્ક્વેર છે શું છે વન અપન સ્ક્વેર તો આ ટુ ઉપર લઈ જાઓ અને એક પાવર વધારી દો અહીંયા શું થઈ જશે અહીંયા શું થઈ જશે માઇનસ ટુ થશે બરાબર ઇન અ સેમ વે સપોઝ કે તમારું છે ડી અપન એક્સ બરાબર ડિવાઇડ ડી અપન ડી એક્સ અહીંયા શું જશે એક્સની ક્યુબ લઈએ કેટલો લઈએ ક્યુબ તો અહીંયા શું ઉપર ત્રણ થઈ જશે માઇનસ ત્રણ અને એક પાવર વધારી દે એટલે શું થઈ જશે ફોર થઈ જશે એની સેમ છે ચલો સેવનનું લઉં તો વન અપોન એક્સની સેવન ઓકે તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે અહીંયા સેવન ઉપર અહીંયા શું થઈ જશે એક્સની એટ પણ સેવન કેવા માઇનસ એટ તો આ બેસિક્સ યાદ રાખજો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે કરીશું એટલે આની અંદર આપણે શું લઈશું થોડા લોગના એક્ઝામ્પલ લઈશું એટલે લોગના એક્ઝામ્પલ તમને આવડે તો અહીંયા આગળ આપણે સેકન્ડ ડેરિવેટિવ્સ કરી કાઢીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરીશું સેકન્ડ ડેરિવેટિવ્સના આપણે મોસ્ટલી જે એક્ઝામ્પલ છે બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું બટ બિફોર પહેલાં એના પહેલાં તમારે શું કરવાનું છે આ જેટલા બી છે એને બરાબર યાદ કરી લેજો ઓકે જોઈ લો